ગારિયાદરના પ્રવડી ગામે ત્રિવિધ ત્રિવેણી કાર્યક્રમ રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં યોજાયો. ગારિયાદરના પ્રવડી ખાતે માધવ ગૌધામ તેમજ જલક્રાંતિ અભિયાન દ્વારા ત્રિવિધ ત્રિવેણી પ્રાકૃતિક કાર્યક્રમનું આયોજન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને દીપપ્રગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ગાય આધારિત ખેતીથી પ્રાકૃતિક ખેતી, ગૌ સંવર્ધન અને જળસિંચનના 3 લક્ષ પ્રાપ્ત કરી શકાય છે. ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ થશે તો જમીનમાં અળસિયા સહિતના સૂક્ષ્મજીવો આપોઆપ વધશે, જેનાથી પ્રાકૃતિક કૃષિઓ તો થશે જ પણ પ્રાકૃતિક રીતે જળસંચય પણ થશે તેમ જણાવ્યું હતું. धरती पर यहाँ के नागरिक के नाते तहे दिल से हो रहा है कि हमारी परंपराओं में कुछ शब्दों के आगे देवता का भाव, आचार्यों का बहुत बड़ा स्थान रहा है भारतीय परंपरा में, भारतीय संस्कृति में. ये मैं देवव्रत जी की प्रशंसा के लिए नहीं बोल रहा, ये मैं एक किसान માધવ ગૌધામનું જે અહીંયા અમે કામ કરી રહ્યા છીએ એની અંદર એક તો પહેલાં ગૌ, ગૌ માતા માટે તો ગાય છે તો એ જીવન છે, જીવન છે અને પ્રાકૃતિક ખેતી એ પણ એક જીવન છે. તો આના માટે સૌનો સમન્વય એક જ ઉદ્ધાર છે કે ગૌ માતા. તો ગૌ માતાનો અમે જે કામ કરી રહ્યા છીએ, કાર્ય કરી રહ્યા છીએ એમાં 75% બિનવારસી બળદ ગાય જે કંઈ ભૂખ્યા તરસાઓને જે સેવાનું કાર્ય કરીએ છીએ, સાથે સાથે દેશની એક એવી પણ પ્રવૃત્તિ સાથે કરવી જોઈએ કે આપણી ગાયનું જે પતન ન થઈ જાય, આપણા ગાયો માતા લુપ્ત ન થઈ જાય એના માટે અમે 25% ગૌશાળાની અંદર સંવર્ધનનું કામ પણ કરીએ છીએ અને સાથે સાથે શૈક્ષણિક વૃક્ષારોપણ અને સમાજ સેવા માટેના કાર્યો, શિક્ષણ માટે બધી રીતે કરી રહ્યા છીએ. એમાં આજે આપના મહામહિમ આચાર્ય દેવવ્રતજી, આપણા રાજ્યપાલ અહીંયા એમની હાજરીમાં આ એક કાર્યક્રમ અમે બનાવ્યો હતો. એની અંદર રૂપાલાજી